બનાસકાંઠા જિલ્લામાં કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી ત્યારે આજે વધુ એક ગાબડું થરાદ તાલુકાના ચારડા ગામની સીમાથી પસાર થઈ રહેલી કેનાલમાં પડ્યું છે આ ગાબડું લગભગ 20 ફૂટનું ગાબડું છે અને આ ગાબડું પડ્યા બાદ કેનાલની આજુબાજુમાં આવેલી 14 એકર જમીનમાં કરવામાં આવેલા જીરાના વાવેતરમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે કેનાલોમાં પડતા ગાબડાના પગલે ખેડૂતોના પાકને વારંવાર નુકસાન સહન કરવું પડી રહ્યું છે કેનાલમાં છાસવારે પડી રહેલા ગાબડાના પગલે પરેશાન ખેડૂતો કેનાલમાં સફાઈનો અભાવ હોવાનું જણાવી રહ્યા છે સુઈગામ તાલુકાના મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી મોરવાડા માઇનોર બે કેનાલ ગત રાત્રિના સમયે લીકેજ થતાં કેનાલનું પાણી ઇસબગુલના પાકમાં ફરી વળતાં એક વીઘા જેટલો પાક પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે ઠેર ઠેર તિરાડો પડી જવાના કારણે આ ખેતરમાં કાયમી પાણી જ લીકેજ થતું હોવા છતાં જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા અવ્યવસ્થિત રિપેરિંગ ન થતું હોવાના લીધે ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે જેને લઈ નર્મદા વિભાગ સામે ખેડૂત ટીનાભાઈ ચાવડાએ રોષ વ્યક્ત કર્યો હતો અંદર બધે તિરાડો પડી છે અને ખેતરમાં પાણી આવી ગયું છે અને તમે આજે જોઈ શકો છો જીરું ઊભું છે ભરાઈ ગયું છે પૂરેપૂરી ખાતરી લેવાની તો આ તરફ વેજપુર બ્રાન્ચ કેનાલમાં પાણીની ચોરી કરતા 100 જેટલા પાણીના કનેક્શનોને કાપવામાં આવ્યા છે નર્મદા નિગમ દ્વારા બ્રાન્ચ કેનાલમાં થઈ રહેલી પાણીની ચોરી અટકાવવા માટે આજે નર્મદા વિભાગના કર્મચારીઓએ પોલીસ અને ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખવામાં આવ્યા હતા રૂનીથી મોરવાડા ગામની સીમમાં આ કાર્યવાહી કરવામાં આવી છે નર્મદા વિભાગની આ કાર્યવાહીને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે